નમસ્કાર મિત્રો, હું છું તરુણ કુમાર અને આપનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. દોસ્તો, આજનો વિડિયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, છેલ્લે સુધી જોજો. કારણ કે આજના વિડિયોમાં આપણી સાથે જે ઘટનાઓ બને છે એમાંની એક ઘટના સમજવાના છીએ કે આવું કેમ બની રહ્યું છે, એને આપણે પરાવર્તિત ક્રિયા કહીએ છીએ. આ ઉપરાંત આપણા ચેતાતંત્રની પણ આજે આપણે વાત કરવાના છીએ, તો આજનો વિડિયો તમે ધ્યાનથી જોજો. તો ચાલો કંઈક નવું શીખી લઈએ. દોસ્તો, આપણે અને આપણી આસપાસ રહેતા પ્રાણીઓ, જેમ કે ગાય, ભેંસ, બકરી, કૂતરું, બળદ, આ બધા પ્રાણીઓ છે, આપણે કોઈને કોઈ અંગ ધરાવીએ છીએ, જેમ કે આંખો, ચામડી, જીભ, નાક. આ બધા અંગોના કારણે આપણે આપણી આજુબાજુ જે ઘટનાઓ બને છે એ જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ અને એની સામે પ્રતિકાર આપી શકીએ છીએ. તો એના માટે આ બધા જ પ્રાણીઓમાં ચેતાતંત્ર આવેલું હોય છે. તો ચાલો જોઈએ પ્રાણીઓમાં ચેતાતંત્ર. તો મિત્રો, આ જે બધા પ્રાણીઓ છે એમાં ચેતાતંત્ર આવેલું હોય છે. તો ચેતાતંત્રની અંદર એક વસ્તુ બધા પ્રાણીઓમાં સામાન્ય છે, એ છે ચેતાકોષ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એની અંદર શું શું આવેલું છે, તો એમાં કોષ કેન્દ્ર આવેલું છે, કોષકાય આવેલું છે, ચેતાક્ષ આવેલી છે, ચેતાંત આવેલું છે. આ બધા ભાગો એની અંદર આવેલા છે અને બધા પ્રાણીઓમાં ચેતાકોષ કોમન હોય છે, જે શરીરના લગભગ બધા જ અંગોમાં આવેલા હોય છે, અંદરના ભાગ છોડી. તો આપણી પાસે આવેલા અંગો જેમ કે આંખ, કાન, નાક, જીભ, ચામડી, આ બધા સંવેદનાગ્રાહી અંગો કહેવાય છે, જે પર્યાવરણમાંથી સંદેશાઓનું ગ્રહણ કરે છે, એટલે કે સંવેદનાગ્રાહી અંગો કહેવાય છે. જેમ કે આપણી આંખો છે એ જોવાનું કામ કરે છે, ચામડી છે એ કોઈ સ્પર્શ થાય તો એનું આપણને જાણ કરે છે, સ્વાદ ચાખવા માટે આપણને જીભ આપેલી છે, કોઈ ખોરાક રંધાતો હોય અને બળી જાય તો તરત જ એની સ્મેલ આપણને આવી જાય છે, એના માટે આપણે નાકનો ઉપયોગ કરીએ છીએ. રસ્તામાં આપણે ચાલતા જતા હોઈએ અને પાછળથી કોઈ બૂમ પાડે આપણા નામની તો તરત જ આપણે સાંભળીને પાછું જોઈએ છીએ, એના માટે કાનનો ઉપયોગ કરીએ છીએ. આ બધા સંવેદનાગ્રાહી અંગો બધા પ્રાણીઓમાં હોય છે અને એ બધા જ પ્રાણીઓના આ સંવેદનાગ્રાહી અંગો શું કરે છે, તો એ જે સંવેદના પર્યાવરણમાંથી ગ્રહણ કરે છે એને ચેતાકોષમાં પહોંચાડે છે. હવે તમે જુઓ કે જે ચેતાકોષ છે એ ચેતાકોષમાં નાના નાના શિખાતંતુ આવેલા હોય છે, એ આ સંવેદનાને ગ્રહણ કરે છે. શિખાતંતુ સંવેદનાને ગ્રહણ કરીને એક ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે, એ વિદ્યુત સ્વરૂપે હોય, એટલે કે ઇલેક્ટ્રોન સ્વરૂપે હોય છે. આ જે ઉર્મિવેગ પેદા થાય છે કે વિદ્યુત આવેગ પેદા થાય છે એ શિખાતંતુમાંથી કોષકાયમાં જાય છે, કોષકાયમાંથી એ ઉર્મિવેગનું વહન ચેતાક્ષમાં થાય છે અને ચેતાક્ષમાંથી એ વિદ્યુત આવેગનું એટલે કે ઉર્મિવેગનું વહન ચેતાંત સુધી થાય છે. આમ ચેતાકોષની અંદર વિદ્યુત આવેગનું વહન થાય છે. હવે એ વિદ્યુત આવેગ ચેતાંત સુધી આવી ગયો છે, એ ચેતાંતમાંથી હવે બીજા ચેતાકોષમાં એનું વહન થશે. હવે તમે જુઓ કે ચેતાકોષના છેડે જે ચેતાંત આવેલા છે એ ત્યાંથી વિદ્યુત વેગે એનું વહન કરી શકતા નથી, એટલે ચેતાકોષના છેડે આવેલ ચેતાંત એ જ્યારે એની પાસે સંવેદના આવે છે, એ વિદ્યુત આવેગ આવે છે, ત્યારે એક ખાસ પ્રકારના રસાયણો પેદા કરે છે. એ રસાયણો બે ચેતાકોષની વચ્ચે જે જગ્યા આવેલી હોય છે, જેને ચેતોપાગમ કહેવામાં આવે છે, ત્યાં રિલીઝ થાય છે, ત્યાંનો સ્ત્રાવ થાય છે. અને એ રસાયણો જ્યારે બીજા ચેતાકોષના શિખાતંતુને સ્પર્શ કરે છે, એટલે ફરીથી ત્યાં વિદ્યુત આવેગનું નિર્માણ થાય છે અને ફરીથી ત્યાં બીજા ચેતાકોષની અંદર શિખાતંતુમાંથી એ વિદ્યુત આવેગ કોષકાયમાં જશે, કોષકાયમાંથી ચેતાક્ષમાં જશે અને ચેતાક્ષમાંથી ચેતાંતમાં જશે. આમ કરતાં કરતાં બધા ચેતાકોષોની અંદર આ વિદ્યુત આવેગનું વહન થાય છે અને આની સ્પીડ ખૂબ જ વધારે હોય છે. ધારો કે આપણને કોઈ ચામડી સ્પર્શ કરે તો તરત જ આપણને એનો ખ્યાલ આવી જાય છે, એટલે કે સેકન્ડના લાખમાં ભાગમાં આ વિદ્યુત આવેગનું વહન થતું હોય છે અને ચેતાકોષો મારફતે એ છેક મગજ સુધી પહોંચે છે. બધા જ પ્રાણીઓમાં આ રીતે સંવેદનાનું વહન એ વિદ્યુત આવેગ કે ઉર્મિવેગના સ્વરૂપે થાય છે.
ચાલો હવે જોઈએ કે આ પરાવર્તિત ક્રિયાઓમાં શું થાય છે. તો દોસ્તો, ઘણીવાર આપણી સાથે અમુક ઘટનાઓ એવી બની જાય છે કે જે વખતે આપણે પર્યાવરણ પ્રત્યે પ્રતિકાર આપીએ છીએ પણ એનું આપણને જ ખબર હોતી નથી. કેટલાક ઉદાહરણ લઈએ, જેમ કે આપણે ચાલતા ચાલતા જતા હોઈએ અને આપણે પગમાં કાંટો વાગે તો આપણને ખબર પણ ના હોય અને તરત જ આપણો પગ ઊંચો થઈ જાય છે. અથવા આપણે ઘરમાં બેઠા બેઠા કંઈક કામ કરતા હોઈએ કે સૂતા હોઈએ અને અચાનક કોઈ ગરમ વસ્તુ આપણા હાથને અડકી જાય તો તરત જ આપણો હાથ જાતે જ ખેંચાઈ જાય છે. એ વખતે, એવી ઘટના વખતે આપણે કોઈ વિચારતા નથી અને આપણું શરીર જાતે જ પ્રતિકાર આપી દે છે. એમાં આપણા મગજનો કે આપણો કોઈ આમ ભાગ હોતો નથી, આપણે કંઈ વિચારતા હોતા નથી અને આપણું શરીર જાતે જ એમાં પ્રતિકાર આપી દે છે. તો એ વખતે એવું શું થતું હશે કે જેના લીધે આપણે વિચાર્યા વિના જાતે જ આપણું શરીર પ્રતિકાર આપી દે છે? એના માટે સમજવું પડે પરાવર્તી કમાન, જેને પરાવર્તિક ક્રિયા પણ કહેવામાં આવે છે. જ્યારે આપણી સાથે આવી ઘટનાઓ બનતી હોય છે એ વખતે આપણું શરીર જાતે જ પ્રતિકાર આપી દે છે. પરંતુ વિચારો કે જો એવું ન થાય તો, સમજો કે હું સૂઈ ગયો છું અને મારા હાથે કોઈ ગરમ વસ્તુ અડે છે અને મારું શરીર જાતે જ હાથ ન હટાવે તો મારે શું કરવું પડે? રાહ જોવી પડે. એટલે કે ગરમ વસ્તુ મારા હાથને અડે છે, એ ગરમ થાય છે, પછી એ સંદેશો મારા મગજ સુધી પહોંચે છે, મગજ વિચારે છે અને પછી મને દર્દ થાય છે અને હું હાથ લઈ લઉં છું. આટલા સમયગાળાની અંદર જો હાથ ન લેવામાં આવે તો એ હાથ ત્યાં દાઝી પણ શકે છે. એટલે કે એવી ઘટનાઓ વખતે જ્યારે મગજ કામમાં આવે તો એ મગજ વિચારવા માટે ઘણો ટાઈમ લે છે અને એટલા ટાઈમની અંદર જે તે અંગને નુકસાન પહોંચી શકે છે, એટલે એ આપણને પોસાય તેમ નથી. એટલે કે એ વખતે આપણું શરીર કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના જ જાતે જ પ્રતિકાર આપી દે છે અને એ અંગને ત્યાંથી હટાવી દે છે. તો ચાલો જોઈએ આ ક્રિયા કઈ રીતે બને છે. ધારો કે કોઈ વ્યક્તિનો હાથ છે, એ હાથ કોઈ ગરમ વસ્તુઓને અડે છે ત્યારે એ વ્યક્તિ તરત જ હાથને પાછો ખેંચી લે છે. આ ઘટના કઈ રીતે બને છે ચલો જોઈએ. તો હાથની અંદર ચામડી આવેલી હોય છે, એ આપણું સંવેદનાગ્રાહી અંગ છે. એ જ્યારે ગરમ વસ્તુને અડે છે એટલે તરત જ હાથની જે ચામડી છે એક વિદ્યુત આવેગ પેદા કરે છે. એ વિદ્યુત આવેગ, એ સંવેદના, એ સંવેદી ચેતા આવેલી હોય છે તેના દ્વારા કરોડરજ્જુ સુધી પહોંચે છે. હા મિત્રો, યાદ રાખજો, જે સંવેદના છે એનો સંદેશો સંવેદી ચેતા એ અંગથી કરોડરજ્જુ સુધી પહોંચાડે છે. કેમ કરોડરજ્જુ સુધી? તો ત્યાં કરોડરજ્જુની અંદર સંવેદી ચેતા અને ચાલક ચેતાનું જોડાણ આવેલું હોય છે. હવે આ ચાલક ચેતા શું છે? તો ચાલક ચેતા એ કરોડરજ્જુમાંથી જે આદેશ મળે છે એ અંગ સુધી લાવવાનું કામ કરે છે. આ ચાલક ચેતા સંવેદી ચેતા વડે જે સંદેશો કરોડરજ્જુ સુધી પહોંચ્યો છે એ સંદેશાનો હવે કરોડરજ્જુ આદેશ આપશે, જેથી ચાલક ચેતા એ વિદ્યુત આવેગ સ્વરૂપે ફરીથી સંદેશો લઈ જશે. ક્યાં સુધી? એ હાથ કે જ્યાં સ્નાયુ પેશી આવેલી છે ત્યાં સુધી. હવે એ ચાલક ચેતા જે સ્નાયુ સાથે જોડાયેલી છે એ સ્નાયુઓ સુધી એનો જે વિદ્યુત આવેગ છે પહોંચાડે છે, એટલે એ સ્નાયુઓ તરત જ હલનચલન કરે છે અને ત્યાંથી પોતાનો હાથ હટાવી લે છે. અહીં તમે સમજો કે જ્યારે એ ગરમ વસ્તુ હાથે અડી ત્યાંથી એક વિદ્યુત આવેગ સ્વરૂપે સંદેશો ઉત્પન્ન થયો, જે સંવેદી ચેતામાં ગયો, ત્યાંથી કરોડરજ્જુમાં ગયો, ત્યાંથી ફરીથી ચાલક ચેતામાં આવ્યો અને ફરી પાછો એ અંગ સુધી પહોંચ્યો. આ જે સમગ્ર પથ બન્યો આ પથને પરાવર્તિક કમાન કહેવાય છે. અને આ જે ઘટના બની કે જેમાં હાથ ગરમ વસ્તુને અડ્યો અને તરત પાછો ખેંચાઈ લેવાયો, આ ઘટનાને પરાવર્તિક ક્રિયા કહેવાય છે. તો દોસ્તો, આ વિડીયોમાં ફક્ત આટલું જ. હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને તમે રેગ્યુલર અપડેટ મેળવવા ઈચ્છતા હોય તો બેલ આઇકોનને પણ દબાવી દેજો.